પાલ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અનુપ જલોટની ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. સુરત શહેરના જાણીતા અગ્રણીઓ અશોક મંજી, ભાવનાબેન પટેલ, જય મોટવાણી તથા અન્યો દ્વારા 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટના દિવસે પાલ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ ભજન સમ્રાટ અનુપ જલોટની ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં રાજકીય અગ્રણીઓ સાથે સરકારી અધિકારીઓ અને અન્ય મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભજનનો લહાવો લીધો હતો. યે જો હમારા લાયન્સ ડિસ્ટ્રિક્ટ હૈ ભરૂચ સે લેકે ઉમરગાંવ ઓર સાથ મેં સિલવાસ દમન સબ ઇન્ક્લુડેડ હૈ. આજ યે લાયન્સ ક્લબ સંજીવની સાથ મેં સંભાવના ટ્રસ્ટ ઓર રોડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન મિલકે જો આજ એક બઢિયા સંગીત સંધ્યા કા પ્રોગ્રામ અનુપ જલોટા જૈસે એક ફેમસ કલાકાર કો લાના સુરત કે બીચ મેં ઓર લોગો કો એક બારિશ કે મોસમ મેં એક આનંદિત કરના સાથ સાથ મેં એક ફંડ રેઇઝિંગ કા પ્રોગ્રામ કે જો ફંડ હમારા ઇસમે ઇકઠ્ઠા હોગા હમ લોકો કે સેવા કે લિયે યુઝ કરેંગે. આજ તીનો જો રોડ સેફ્ટી હૈ, સદભાવના ટ્રસ્ટ હૈ યા લાયન્સ સંજીવની, આજ હમારી 75 ક્લબ મેં સે એક નઈ ક્લબ બની લાયન્સ ક્લબ સંજીવની ઉદવાડા, જો એક સર અચ્છી કામ એસે 25 એક્ટિવિટી કર ચુકી હૈ. ઇનકા થીમ હૈ કે ઇસ તરહ કે પ્રોગ્રામ સે જો હમારા પૈસા હૈ કુછ કલેક્ટ હોતા હૈ તો લોકો કે સમાજ કે કલ્યાણ કે લિયે, ગરીબ લોકો કે ઉત્થાન કે લિયે. ઓર એક હમારા લાયન્સ કા જો મોટો હૈ ઇસ બાર કે હમ નીડ બેસ્ડ સેવા ગાંવ મેં જાકર એક અપની એડવર્ટાઇઝમેન્ટ કરે કે હમ લોગ ઇસ તરહ કી સેવા કરતે હૈ જો જરૂરત હૈ, જરૂરતમંદ કી સેવા. કઈ બાર કઈ કેમ્પ એસે હોતે હૈ જિસમે જરૂરતમંદ કી જરૂરત નહીં હોતી, એસી કેમ્પ હો જાતે હૈ, લેકિન યે જો સેવા કર રહે હૈ યે જરૂરત લોગો કી સેવા કે હિસાબ સે હૈ. મેન અપને સમાજ મેં ડાયાબિટીઝ કા બહોત હૈ, અભી બચ્ચો મેં કેન્સર કા બહોત હો રહા હૈ, એન્વાયરમેન્ટ કે દિશા મેં બહોત તેજી સે કામ હમ લોગ કરને કા સોચ રહે હૈ. ઓર ઇસ તરહ ફૂડ ફાર હંગર, આજ કે 750 કરોડ જનતા મેં અગર આપ દેખેંગે, અગર હિસ્ટ્રી નિકાલેંગે ઓર આજ કા જો ચાર્ટ હૈ દેખેંગે તો ઉસમે 11% 80 કરોડ લોગ બિના ખાના ખાએ સો જાતે હૈ, જો આજ પૂરે વર્લ્ડ કી નીડ હૈ. ઉસ ફૂડ ફાર હંગર દિશા મેં હમારા લાયન્સ ક્લબ ઓર તીનો આજ જો જોઇન્ટ વેન્ચર મેં ઇતના બડા કામ કર રહા હૈ. મેં સદભાવના ટ્રસ્ટ કો રોડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન કો ખૂબ ખૂબ દિલ સે શુભેચ્છા દેતા હું કે આજ લાયન્સ કે પ્લેટફોર્મ પર લોગ સાથ મેં આકર એક હમારા મનોબલ ઓર લાયન્સ કે મેમ્બરો કા મનોબલ ઊંચા કિયા હૈ કે આજ ઇસ તરહ સે એસે પ્રોગ્રામ કરકે સમાજ કે ઉત્થાન કે લિયે હમ અચ્છા કામ કર સકતે હૈ. યહી હમારા ડિસ્ટ્રિક્ટ ઓર ઇન્ટરનેશનલ કા થીમ હૈ. મેં સદભાવના મહિલા કલ્યાણ ટ્રસ્ટ રોડ સેફ્ટી એકેડેમી ને લાયન્સ ક્લબ અમે ત્રણે જોઈન્ટ થઈને ભજન સંધ્યા 15 ઓગસ્ટ કાલે છે એ નિમિત્તે આજે ભજન સંધ્યા અને સિનિયર સિટીઝનોને ભજનનો એક લાવો સારો મળે તે રીતે અમે એક આ થીમ બધા અનુપજીને સુરતમાં બોલાવ્યા હતા અને અમારું એ ધ્યેય છે કે ભાઈ રોડ સેફ્ટીમાં અત્યારે અમે એ કામ કરી રહ્યા છીએ કે રોડ સેફ્ટીમાં છોકરાઓને નથી સમજતા, 10 વર્ષના છોકરા હોય તે ટ્રિપલ સવારીએ જાય છે, એક્ટિવા મા બાપ પાસે ગમે એમ કરીને જીત કરીને ગાડીઓ માગે છે અને એક્સિડન્ટો થાય છે, પાછળની શું પોઝિશન થાય છે એ બાળકો નથી સમજતા. એની માટે અમે રોડ અવેરનેસના પ્રોગ્રામો કરીએ છીએ. સદભાવનામાં અમે વિધવા બહેનોને સહાય કરીએ છીએ, મા વાત્સલ્ય કાર્ડ કઢાવી આપીએ છીએ, શિક્ષણને કોઈ બી લગતી કોઈ બી ગરીબ હોય તો એને એ આપીએ છીએ અને બહેનોને લગતી અમે મહિલા એમાં કરીએ છીએ. મહિલા સુરક્ષામાં બી અમે કેસો કબર કઈ બી પ્રોબ્લેમ પડ્યો હોય તો બહેનોને અમે સાથ સહકાર આપીએ છીએ. રોડ સેફ્ટી એકેડમી, સદભાવના ટ્રસ્ટ અને અમારી લાયન્સ ત્રણે ત્રણ સેવાના ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ છે. રોડ સેફ્ટી જે કામ કરે છે એ જ કામ લાયન્સ પણ કરે છે અને અમે લોકો આજે જનજાગૃતિના પ્રયાસો છે, એજ્યુકેશનલ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, સ્વાસ્થ્યના ક્ષેત્રે હોય કે બીજા તમામ ક્ષેત્રે જુદી જુદી જરૂરિયાત જે છેવાડાના માણસોને છે એને માટે થઈ અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, એમને મદદ આપીએ છીએ. આજે લાયન્સ ક્લબ એટલે કોઈ પણ પ્રદેશમાં, દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ કુદરતી આફત આવી હોય તો વિધિન 24 અવર્સ ત્યાંથી ફંડ અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને અમારા સ્વયંસેવકો દ્વારા જે જરૂરિયાતમંદ છે એને સાચા અર્થમાં મદદ પહોંચે છે અને એને માટે થઈને આખી દુનિયામાં 200 દેશોમાં જ્યારે આ સંસ્થા કામ કરે છે અને આ વર્ષે 101 વર્ષ પૂરું કરવા જઈ રહી છે ત્યારે એ સંસ્થાને દુનિયાની શ્રેષ્ઠ સંસ્થા માટે એટલા માટે પ્રસ્થાપિત કરી છે કારણ કે ટ્રાન્સપરન્સીની બાબતમાં એ દુનિયાની બીજી કોઈ પણ સંસ્થા કરતાં આગળ છે. કારણ કે 24 કલાક 365 દિવસ દુનિયામાં કામો થઈ રહ્યા છે, પોતાના ગજવામાંથી પૈસા નાખીને આ સેવા થાય છે, ક્યારેક એમાંથી એ પૈસો કોઈ પોતાના ઉપયોગમાં કરે કે એક સિંગલ ચા પણ એમાંથી પીવાતી નથી.
એટલે આવી સેવાભાવી સંસ્થાની સાથે રહીને અમે આ એક આયોજન કર્યું છે કે જેથી આવતીકાલે સમાજને પણ જાણ થાય કે આવી સંસ્થા છે, એ લોકો પણ એનો લાભ લઈ શકે અને અમે પણ સમાજ સુધી પહોંચી શકીએ. બ્યુરો રિપોર્ટ, સુરત.